આજના સમાચાર જુનાડી સાથે. જુનાડીસા વાસણા એપ્રોચ રોડ ઉપર અબોલ પશુ પંખીઓ માટે પાણીના અવાડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવાડો ડીસા તાલુકા સા ન્યાય સમિતિ ચેરમેન તેમજ જુનાડીસા વિભાગ બે ના તાલુકા સદસ્ય વીણાબેન પિયુષભાઈ પુનડિયાની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્તમાન સમયમાં જુનાડીસા ખાતે 15મા નાણાં પંચની તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવાની કામગીરી તબક્કાવાર ચાલુ છે. આ પ્રસંગે હાજર જુનાડીસા ગામના અગ્રણી પસાભાઈ જક્ષીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જુનાડીસા ગામની હદમાં 2 તાલુકા પંચાયત સીટો આવેલ છે, જેમાં વિભાગ 1માં કોંગ્રેસના શ્રીમતી રમીલાબેન પ્રવીણભાઈ મોદી તથા વિભાગ 2માં ભાજપના વીણાબેન પિયુષભાઈ પુનડિયા સદસ્ય છે. બંનેના રાજકીય પક્ષ અલગ અલગ હોવા છતાં બંને સદસ્યો દ્વારા ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી કામની સમીક્ષા કરી બંને સાથે રહી કામગીરી કરી રહ્યા છે અને જુનાડીસા સરપંચ બબાભાઈ દેસાઈ પોતાનો પૂરતો સહયોગ આપી ટેકનિકલ મદદ કરી તેમજ જરૂરી કાગજી કાર્યવાહી કરી આ કામગીરીને આગળ ધપાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જુનાડીસા સરપંચ બબાભાઈ દેસાઈ, જુનાડીસા ગ્રામ પંચાયત સદસ્યો હસમુખભાઈ મોદી, બુરસિંગ દરબાર, અરવિંદભાઈ મોદી, રાહુલભાઈ મોદી, બાબુજી બદરજી દરબાર, નટવરભાઈ પુનડિયા વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને બંને ડેલિગેટ તેમજ સરપંચની કામગીરીને બિરદાવી હતી. જુનાડીસાથી મહેશ બારોટનો રિપોર્ટ. જુનાડીસા ગામની અંદર એક તાલુકા ડેલિગેટ તરીકે કોંગ્રેસના ઉમેદવાર છે અને બીજા ભાજપના છે, પણ જ્યારે ગામના વિકાસની વાત આવે છે ત્યારે આ બે ડેલિગેટોને ગામજનોના અથાગ પ્રયાસથી આ બેને એક મંચ ઉપર ઊભા કરી અને ગામના નાના મોટા વિકાસના એમને મળતી ગ્રાન્ટમાંથી નાના મોટા વિકાસના કામો અહીંયા ગામમાં કરવામાં આવે છે અને એવી જે કોઈ ગ્રાન્ટ આવતી હોય તાલુકા પંચાયતમાંથી એ બે ભેગા થઈ અને એક જ જગ્યાએ વાપરે છે, એક અહીંયા વપરાય બીજી જગ્યાએ વપરાય, એવી રીતે જુનાડીસાના વિકાસમાં એ લોકો બે ડેલિગેટો ફાળો આજે આપી રહ્યા છે. બસ હું જુનાડીસા સરપંચ છું. જુનાડીસા ગ્રામ પંચાયત નાણાં પંચની ગ્રાન્ટ જે ડેલિગેટને મળતી હોય એ વિભાજનમાં અમારે વીણાબેન પિયુષભાઈ પુનડિયા જેઓએ 1 લાખ રૂપિયા અહીંયા આવાડો બનાવવા માટે આપેલા છે, ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગામનો વિકાસ અને એ પશુઓ પાણી પીશે અને એ લાભ મળશે, પશુ પક્ષી દરેકને એ પાણીની સગવડ મળી રહેશે માટે જુનાડીસા ગ્રામ પંચાયતનો પણ સહયોગ મળેલ છે અને ડેલિગેટનો પણ સહયોગ મળેલ છે, માટે સરકારશ્રી નાણાં પંચની ગ્રાન્ટ અહીં આવાડો બનશે અને પશુઓ પાણી પીશે એવી અપેક્ષાથી અહીંયા કામ કરવામાં આવેલ છે.